નમસ્કાર, મોરબી અપડેટમાં આપનું સ્વાગત છે. હું છું આપનો દોસ્ત શંકર રોમન છતા. આપણી સાથે આજે વિશેષ વાતચીત કરવા માટે બીએપીએસ સંસ્થાન જે છે મોરબીમાં, જે અહીં ઝુલતા પુલની પાસે જે ભવ્યાતિ ભવ્ય એક નજરાણું મોરબીને મળવા જઈ રહ્યું છે થોડા દિવસોમાં જ, અને ભવ્ય જે બીએપીએસ મંદિર બની રહ્યું છે, એમના જે મુખ્ય વ્યવસ્થાપક સંત તરીકે હાલ જેવો કાર્યરત છે એવા હરિસ્મરણ સ્વામી છે, એ આપણી સાથે પૂજ્ય હરિસ્મરણ સ્વામી જોડાણા છે. એમની સાથે આપણે વિશેષ વાતચીત કરીએ, કારણ કે જ્યારે આ દુર્ઘટના બની, ગઈકાલે જ્યારે ઝૂલતો પુલ તૂટ્યો ત્યારે સ્વામીજી અહીં હાજર હતા, અને ત્વરિત જે કામગીરી છે એ પહેલો સગો પાડોશી એવું કહેવાય છે, એટલે તરત જ બાજુમાં જે બીએપીએસ સંસ્થાનું મંદિર છે ત્યાંથી ત્વરિત કામગીરી, સૌથી પહેલું જે કોઈ અહીં કોઈ સંસ્થા પહોંચી હોય તો બીએપીએસ. મોરબી અપડેટમાં આપનું સ્વાગત છે. ખૂબ ખૂબ ગઈકાલે જે આખું દુર્ઘટના બની, તો એમાં કયા પ્રકારે દ્રશ્ય સર્જના થાય અને કઈ રીતે બીએપીએસ સંસ્થા છે ત્વરિત એક્શનમાં આવી, એના વિશે થોડી માહિતી આપશો? વિશેષ આપને સૌને માહિતી છે કે જ્યારે જ્યારે આપણા આ ગુજરાત કે ભારતની કંઈ વિશેષ આપત્તિ જ્યારે આવે છે ત્યારે હંમેશા બીએપીએસ સંસ્થા અગ્રગણ્ય ભાગ પોતાનું ભજવે જ છે. ગઈકાલે જ્યારે આ દુર્ઘટનાનો જ્યારે સામનો કરવાનો થયો ત્યારે સ્વાભાવિક છે કે આપણા જ કેમ્પસની બાજુમાં જ આ દુર્ઘટના ઘટી. બરાબર એવા જ સમયે ગઈકાલે રવિવાર હતો એટલે અમારા લગભગ 700-800 જેટલા હરિભક્તોની સત્સંગ સભા પણ એ જ સમયે બરાબર ચાલી રહી હતી, સાંજે 5:30-7:30 પણ લગભગ 6:20-6:30 વચ્ચે જ્યારે આ દુર્ઘટનાનો જ્યારે જાણ થઈ ત્યારે એ સત્સંગ સભાને ત્યાં આગળ પૂર્ણ કરવામાં આવી, અને સૌથી પહેલું હજી અન્ય કોઈ સાધન સામગ્રી આગળ પહોંચે એ પૂર્વે આપણાથી જેટલું બની શકતું હતું, એટલે કે શરૂઆતમાં ધારો કે અંધારું થતું, થોડુંક લાઇટિંગની વિશેષ જરૂરિયાત હતી, તો લગભગ આપણે ત્યાં આગળ નદી કિનારે ખૂબ મોટી સંખ્યામાં આપણે લાઇટો પાડીને અજવાળું આપણે કરી દીધું. બીજી કોઈ બચાવ સામગ્રી માટેની કોઈ સામગ્રીઓ વિશેષ એ સમયે ઉપસ્થિત નહોતી, તો આપણી સંસ્થામાં જે મંદિર નિર્માણમાં જે બધી જે કંઈ સાધન સામગ્રી દોરડા બધું જે બધું હતું એ પણ આપણે ત્યાં બધું પ્રોવાઈડ ત્યાં આગળ કરી દીધું હતું. એની સાથે સાથે ખૂબ આનંદની વાત એ કે ભાઈ અમારા જ આ મંદિરમાં લગભગ ત્યારે 200-250 જેટલા સ્વયંસેવકોને સ્ટાફ છે જે મંદિર નિર્માણમાં સહભાગી થયા, એમાં એક અમારા સુભાષભાઈ અમારા મંદિર નિર્માણમાં અત્યારે સહભાગી થયા છે, એ પોતે અમારું માર્બલનું કામ કરી રહ્યા છે. એમને ખ્યાલ આવેલો સીધો જે પાણીમાં પડ્યા અને લગભગ 8 જેટલા વ્યક્તિઓને એ બચાવીને એ લઈ આવ્યા. એની સાથે 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 બીજા 5-7 જેટલા અમારા સ્વયંસેવકો હતા એ પણ પાણીમાં અમને તરતા આવડતું હતું, લોકો પડ્યા અને એ પણ ઘણા બધાની જિંદગીને બચાવીને આપણા અહીંયા આગળ લઈ આવેલે. એટલે શરૂઆતના પીરિયડ અંદર સૌથી જ પહેલી આપણે આ શરૂઆત ત્યાં આ રીતે એ કરી. અને કાલે પણ અમે એક વ્યક્તિ સાથે વાત કરી જે બીએપીએસ સંસ્થા સાથે જોડાયેલા, એ હતા અહીં મંદિર નિર્માણ કાર્ય સાથે જોડાયેલા શ્રમિક ભાઈ, કે જેમણે પરપ્રાંતિય હતા પણ એમને પણ કીધું કે 8-10 લોકોને એમણે પણ બચાવી લીધા, એટલે ત્વરિત કામગીરી જે આપણે કરી નથી ઘણા લોકોની જિંદગી બચી છે. ત્યારે એક્શનમાં તરત આવીને ઘણી બધી કામગીરી થઈ. આ ઉપરાંત તંત્રની સાથે કામગીરી, એની સાથે સંકલન કરીને, એની સાથે સંકલન જ્યારે બધું ત્યારે બધી શરૂઆતમાં જે કંઈ બધું જરૂરિયાત પડતું, જેટલા ધારો કે આપણા બધા અધિકારીઓ પદાધિકારીઓ એ જેટલા બધા હતા એ બધાની આપણે ત્યાં પાણીની વ્યવસ્થા પણ વિશેષ કરી, અન્ય દૂધ ચા આદિની પણ વ્યવસ્થા આપણે કરી. એની સાથે 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 જે બહુ મોટો ફોર્સ અહીંયા જે બચાવ કામ જે આવ્યો હતો, લગભગ રાત્રે ને રાત્રે આપણે એ જ સમયે ત્યાં રસોડાની શરૂઆત કરી, અને લગભગ આપણે લગભગ 500 જેટલા વ્યક્તિઓને આપણે રાત્રે ભોજન રાત્રે જ બધાને આપણા સરસ બધાની ખીચડી ને એ બધું બનાવીને બધાને આપણે બધું આપણે કરીને કરાવડાવ્યું. ત્યાર પછી જે મોટો ફોર્સ આવ્યો તો સવારથી પણ આપણે આ કામગીરી આપણે સરસ શરૂ કરી દીધી હતી. સવારે લગભગ 500 જેટલા આપણા અધિકારીઓ પદાધિકારીઓને સરસ મજાનો ચા નાસ્તો પણ બધું કર્યું. બપોરના સમયે પણ આપણા મંદિરની અંદર આપણે રસોડું શરૂ, આપણું મંદિર તો હજી નાનું છે, નિર્માણ કાર્ય હજી મોટું નિર્માણ કરે એટલે આપણી પાસે સાધન સામગ્રી પણ ઓછી કહી શકાય, આપણી પાસે એવો મોટો ફોર્સ પણ ઓછો, પણ છતાંય પણ પ્રમુખ સ્વામી મહારાજ મહંત સ્વામી મહારાજ જેવા સંતની એક ભાવના કે ભાઈ આપણે કદાચ આપણું કદાચ કંઈ સચવાય કે ના સચવાય પણ લોકોને મદદરૂપ થવું એ આપણી એક જીવન ભાવના મહાન સંતની રહી છે, તો એ પણ શુભારંભ આપણે કહ્યું. બપોરે પણ લગભગ 1000થી વધુ અધિકારી પદાધિકારી બધાનું જ ભોજનની વ્યવસ્થા, તમામની ભોજન વ્યવસ્થા આપણે અત્યારે બપોરે પણ ત્યાં આગળ કરી હતી. અત્યારે સાંજે પણ જે ત્યાં બચાવ કારીગીરીમાં જે કંઈ સ્ટાફ રોકાજો, પોલીસ બીજા ત્રીજા એનડીઆરએફનો જે કંઈ સ્ટાફ છે એ બધા માટે પણ અત્યારે આપણી વ્યવસ્થા મંદિરમાં શુભારંભ થઈ ગયો છે. લગભગ 500 જેટલા પોલીસોની રહેવાની વ્યવસ્થા પણ આપણા મંદિરમાં પણ વ્યવસ્થા, ગઈકાલ 7 થી જે લોકોની ઉતારાની નાહવા ધોવાની પણ વ્યવસ્થા આપણે કરી ચૂક્યા છે, અને જ્યારે જ્યારે બીજી જ્યારે જ્યારે જે જે અપેક્ષા આપણી સંસ્થા પરથી થઈ છે
એ લગભગ બધી આપણે પૂર્વક પ્રયત્ન કરીએ છીએ, અને ભવિષ્યમાં પણ જે 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 જરૂરિયાત પડશે તે આપણે મોટે ભાગે મદદરૂપ થવા માટે પ્રયત્ન કર્યો છે અને કરીશું. ખૂબ ખૂબ આભાર અમારી સાથે જે આપણે આ વિશેષ વાતચીત કરી. અને જ્યારે જ્યારે પણ આફત આવી છે આપણા દેશ ઉપર, આપણા રાજ્ય ઉપર કે આપણા શહેર ઉપર, ત્યારે ત્યારે આપણી જે ધર્મ સંસ્થાઓ છે, જે મંદિરો છે, એ તમામ ધર્મના જે સ્થાનકો છે ક્યાંક ને ક્યાંક મદદમાં આવતા હોય છે. તો એ નાતે જ જે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર જે બની રહ્યું છે ચુલતાપલની બાજુમાં, એમની જે વિશેષ કામગીરી હતી એના વિશે આપણે આજે વિશેષ હરીશપણ સ્વામી છે એમની પાસેથી માહિતી મેળવી. મોરબી અપડેટના આપણે મોરબી અપડેટ સાથે આજ રીતે નવી નવી વાતો જે છે અમે તમને બતાવતા રહેશું, અપડેટ આપતા રહેશું. આપ મોરબી અપડેટ સાથે જોડાયેલા રહો. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.